जय श्री कृष्णा, जय स्वरण, जय हिंद। मारा प्यारा भूलकाओ ने ने मारी नानी नानी डॉक्टर दीदीओ ने सौथी पहेलो काले नीट नी आपणी धड़कन एग्जाम बधाने कालनी नीट नी एग्जाम माटे 7th महिना बधाने ऑल दी बेस्ट, बेस्ट ऑफ लक नहीं हो, ऑल दी बेस्ट, बिकॉज काले आपणे जे वाचेलू छे ई आवडवानू छे। एनो एग्जाम्पल, बेस्ट एग्जाम्पल आपणा रामभाई। रामभाई जरा अहीं हता त्यारे मैं चोखू कीधुं तुं, रामभाई तमे बीजे मेडिकल ना खेलाड़ी छो, एम तमने लगभग ने मैं कीधेलुं छे भाई तमारो अहीं जो फिनोल मां स्कोर थातो होय तो एनाथी वधारे ज स्कोर थाशे। एटले बिंदास काले भूलकाओ बधाने एग्जाम आपवानी छे। सौथी पहेला आजे रामभाई ने थोड़ुं बोलवा दईए के एग्जाम मां आपणे ध्यान शुं राखवानुं छे, एग्जाम मां कई कई वस्तु आपणे समजवानी छे। सो रामभाई, तो पहेली वात तो बधाने ऑल ध बेस्ट, तमे जे मेहनत करेली छे એનું રિઝલ્ટ તો 100% આવશે, તમારે કોઈ બીવાની જરૂર નથી। અત્યારે ઘણા બધા સ્ટુડન્ટને પ્રોબ્લેમ હશે કે ભાઈ લાસ્ટ મોમેન્ટમાં હું વાંચું, બીક લાગે, તો જો તમને, તમે એટલી મહેનત તો કરેલી છે, જો તમને નહીં આવડશે ને તો ગુજરાતના નહીં ઇન્ડિયાના કોઈ પણ બાળકોને આવડશે ને, એ વસ્તુ ખાસ છે। અને પેપરમાં શું યાદ રાખવાનું, શું નાની નાની વસ્તુનું ધ્યાન રાખવાનું એના ઉપર આપણે ડાયરેક્ટ વાત કરીએ તો એક તો હે ને રફ વર્ક કરવાનું। તમે કોઈ પણ ક્વેશ્ચન નાનો હોય તમને હાવ સહેલો લાગતો ને એનું રફ વર્ક કરવાનું, એ ખાસ વાત યાદ રાખજો, એના લીધે મારે માર્ક અપાયેલા છે, એટલે એ વસ્તુ ખાસ યાદ રાખજો, રફ વર્ક કરવાનું। બીજી વસ્તુ કે તમારે કાલે 1 વાગે એક્ઝામ હે તો સવારે થી એવું નહીં કે ભાઈ હવે બપોર સુધી હાવ ફ્રી, એવું નહીં, લાસ્ટ મિનિટ સુધી વાંચવાનું। તમે જયારે પેપર હાથમાં આવે ને એની પેલા, તમે જયારે એમ કેમ કે કેન્ડિડેટ અંદર આવો એની પેલા સુધી તમારા હાથમાં બુક લીધેલી હોવી જોઈએ। માની લ્યો તમે ફિનો લઈ અહીંથી નીકળ્યા, હોસ્ટેલમાં રહ્યો છો અને મારવાડી સેન્ટર છે તો અહીંથી તમે નીકળે જોતા જાય વાક કેવી ઓલાવી, આ દુકાન આવી, આ દુકાન, એ વસ્તુ કાંઈ જોવાનું નથી, એકનું બુકમાં ધ્યાન, અથવા તો તમે આરામ કરતા જાઓ, માઇન્ડને એકદમ સ્ટેબલ રાખો। માઇન્ડ સ્ટેબલ નહીં છે તો તમે એને હાઈપર થઈ જશો, ગાઠકના મતલબ સીધી મિસ્ટેક કરો એવું કોઈને કરવાનું થતું નથી। અને ફ્રૂટ ખાજો, હવારે કોઈ હેવી ખોરાક ખાતા નહીં, ફ્રૂટ ખાઈને જવાનું એટલે તમારું માઇન્ડ સારું હાલે। ફ્રૂટની બેગ અહીંથી ફિનોલેથી જ લઈ જવાની, કાલે કોઈ ખાસ એવા કોઈ એક્સ્ટ્રા કપડાં કે એવું કોઈ દેખાવ કરવા માટે આપણે જતા નથી, બરાબર, એટલે નોર્મલ કપડાં પહેરી જવાના। અને ઊંઘ આજે હાવ આખી રાત જાગતા કે એવું પણ કરતા નહીં, ઊંઘ પૂરતી લઈને જાજો ને હેલ્ધી રહીને જાજો, એમ ફ્રેશ રહીને એકદમ। અને બીવાનું જરાય નથી, તમે જેટલી મહેનત કરેલી, તમે જેટલી પ્રેક્ટિસ કરેલી છે ને એટલી કોઈએ કરેલી નથી, આ વાત 100% સાચી છે એમ। યસ યસ, બીજું શું કે એક્ઝામ ટાઈમે રામભાઈ છે ફિનોલ નું ટી શર્ટ જ પહેરી ગયા હતા, શું કામ? મેં તો કીધેલું નતું કે ભાઈ તમે ફિનોલ નું ટી શર્ટ પહેરી જાઓ, પણ રામભાઈ થકી આપણે સાંભળીએ શું કામ ફિનોલ નું ટી શર્ટ પહેરી ગયા? જો તમે અત્યાર સુધી એક્ઝામ આપો છો, કાયમ તમારા છેલ્લા 2 મહિનાથી તમારી એક્ઝામ ચાલુ છે, દરરોજ તમે કેવા રૂટીનમાં એક્ઝામ આપો કે તમે ફિનોલ નું ટી શર્ટ પહેર્યું હોય, ફિનોલ નું ટી શર્ટ તમને રૂટીન લાગે એમ, નકર તમે બીજા કોઈ કપડાં પહેરી જશો તમને લાગે નીટ, એક નવું, એક તો પેપર નવું, અને પાછો તમે અલગ અલગ પહેરીને કપડાં એવા ટાઈટ પહેરી જશો તમને બધું અલગ લાગશે, તમે હાઈપર થઈ જશો ને તમારા માર્ક, તમારી મિસ્ટેક ના લીધે, આજની 2 ઘડીની મિસ્ટેક ના લીધે તમારા માર્ક કપાય, ઈ કોઈથી તમને હે ને ઈ બહુ અઘરું પડશે। પેપર તો હેલું જઈશે, તમને પેપર આવડશે જ, અને ખાસ વસ્તુ કે તમને માની લ્યો 1-2 ક્વેશ્ચન નો આવ્યો એનાથી હાઈપર નો થતા, કેમ કે કોડ અલગ અલગ હોય, ઈ ક્વેશ્ચન બીજાને આવશે ત્યારે એને હાર્ડ જ લાગવાના હોય, ઈ કોઈ વસ્તુમાં એવું બીવાનું થતું નથી, બરાબર, આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું। મસ્ત છે રામભાઈ વાત કરી કે તમને જો નહીં આવડે તો ગુજરાતના શું ઇન્ડિયાના કોઈ પણ છોકરાને નહીં આવડે, કારણ કે તમે આટલી પ્રેક્ટિસ કરીને ગયા છો તો એનો મતલબ કે તમે જે વાંચેલો છે એક્ઝામમાં આવડશે, આવડશે ને આવડશે, 100% આવડશે। એક્ઝામ વખતે રામભાઈ અમે બધા વાત કરતા હતા, એક્ઝામ વખતે આગલા દિવસે થોડીક નર્વસનેસ તો હોય જ ભાઈ, બધાને નર્વસનેસ હોય। બીજી વસ્તુ રામભાઈ, તમને શું પહેલેથી પ્રેડિક્શન એવું હતું કે આપણે બીજે મેડિકલમાં જ જશું એમ? એવું કોઈને ન હોય, પેપરના પેપર પહેલા ચાલુ કરો ત્યારથી તમને કોઈને અંદાજ જ ન હોય કે તમે કયા લેવલનો સ્કોર થશે, પણ જયારે તમે પેપર પૂરું કરશો ને પછી તમને જે સેટિસ્ફેક્શન આવશે કે નહીં ભાઈ મેં પેપરમાં મોસ્ટ ઓફ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરી લીધા, એટલું મને આવડી ગયું, પછી કોન્ફિડન્સ જયારે રિઝલ્ટ આવશે ને ત્યાં સુધી તમારો કોન્ફિડન્સ ઇન્ક્રીઝ જ થતો જાય। પેલા એમ હશે કે આપણે ગવર્મેન્ટ સીટ ફાઇનલ, પછી એમ થાય કે હવે તો રાજકોટ જેવા મળી જાય, પછી એમ થાય હવે તો બીજેમાં મળી જાય, એમ એવી રીતના કોન્ફિડન્સ આવતો જાય પછી। એટલે બિંદાસ થઈ જાઓ ભૂલકાઓ, બહુ અત્યારે ઝાઝો ટાઈમ નથી લેવાનો, વિડીયો આપણે બહુ મોટો ના બને, કારણ કે આજે તમારે એક્ઝામનો લાસ્ટ ડે છે એટલે તમારો ટાઈમ નથી વેસ્ટ કરવો। પણ હું ચોખ્ખી વસ્તુ કીધું, રામભાઈએ રામબાણ ઈલાજ આપી દીધો છે તમને કે તમે વાંચેલું છે તો તમારા માર્ક્સ 100% આવશે, અને હું બધાને શુભેચ્છા આપું છું ભૂલકાઓ કે રામભાઈને આપણે જુનિયર બનવાનું છે, બરોબર છે ને, બધા જ ભૂલકાઓ રામભાઈના જુનિયર બની જાઓ એવો આશીર્વાદ, ભલે સ્કોર બીજે મેડિકલ નો કરો, પછી ભલે રાજકોટ પીડીયુમાં લ્યો કે તમે ભાવનગરમાં લ્યો કે તમે એમપી શામાં લ્યો કે કોઈ પણ જગ્યાએ લો, સ્કોર એકવાર આપણો બીજે મેડિકલ નો બનવો જોઈએ, રામભાઈના જુનિયર બનવાના છીએ અથવા તો અમે બનવાને લાયક હતા એવું તમે કહી શકો વળથી એવા અમારા આશીર્વાદ।
સો થેન્ક યુ સો મચ. બિંદાસ એક્ઝામ આપી દો, વર્થી એક્ઝામ આપી દો, અને ખાસ રફ વર્ક એકો એક ક્વેશ્ચન નું કરવાનું છે. એક પણ ક્વેશ્ચન રફ વર્ક વગર તમારે છોડવાનો નથી. કારણ કે પેલા બાયોલોજી આખા કુકર નાખશો, પછી કેમિસ્ટ્રીમાં પડશો, એટલે બાયોલોજીની જેમ તમને ટેવ ન પડી જાય ધ્યાન રાખજો. કેમિસ્ટ્રીનો એકો એક ક્વેશ્ચન વાંચીને રફ કરવાનો, રફ કરીને પછી ટીક. રફ એટલે કાયદેસરનું ફેર વર્ક કરતા હોય એ રીતે. સો ભૂલકાઓ ઓલ ધી બેસ્ટ. બધા જ ભૂલકાઓ રામભાઈના જુનિયર બની શકે એવી ભગવાન તમને તાકાત આપે, અને એવી તમને નિડરતા આપે, અને અમારા ગુરુજનોના અને તમારા સિનિયરોના તમને ઓલ ધી બેસ્ટ અને આશીર્વાદ છે તમારી ઉપર, કે તમે ભૂકા કાઢી નાખશો કાલે, જોરદાર એક્ઝામ તમારી જશે અને બધું જ આવડી જશે, અને કોન્ફિડન્સ હશે તો લોજિક થી પણ કેટલાક ક્વેશ્ચન તમારા સોલ્વ થઈ જશે. સો બધા ભૂલકાઓને ઓલ ધી બેસ્ટ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય હિન્દ.